मित्रों नमस्कार, जय मां माने। तन्ना एजुकेशनल कैंपस गोंडल, धोरण 7 विषय सामाजिक विज्ञान के जेमा आपरे पाठ 14 लोकशाहीमा समानता विषय छे ये बात करी रह्या था अने आपरे एना विषय छे घणो अभ्यास करी शक्या था। हवे आपरे ત્રણ ટોપિક ચાર ટોપિક વિશે છે એ વાત કરવાની છે। બાળ મજૂરી, શ્રમ અને મહેનતા, લોકશાહીમાં સમાનતા અને અસમાનતા એ પડકારો, એના વિશે છે આપણે વાત કરવાની છે। હવે આના વિશે આપણે સમાનતા વિશે છે એ વાત કરી ચૂક્યા હતા કે સમાનતા એટલે શું ખરું કહેવાય અને મતાધિકારમાં સમાનતા કેવી રીતે મળે છે અને મેળવી શકાય એના વિશે છે એ આપણે વાત કરી હતી। અને આપણે હવે બાળ મજૂરી વિશે છે એ વાત કરીએ કે સમાનતા એટલે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન છે એ આપવામાં આવ્યું છે અને આમ છતાં કેટલીક વખત અસમાનતા છે એ આપણને જોવા મળે છે। એ બાળ મજૂરી શિક્ષણ મેળવવામાં અધિકારનો ભંગ છે એ ગણાય છે અને આપણા દેશમાં સૌ નાગરિકોને 6-14 વર્ષ સુધી મફત અને ફરજિયાત સાર્વત્રિક ભણાવવાનો અધિકાર છે એ જોવામાં આવે છે। હવે આ અધિકાર સમાન રીતે છે એ આપવામાં આવે છે। હવે આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓને ન ભણાવવાનું છે એ વલણ ક્યાંક ક્યાંક છે એ જોવા મળતું હતું। બાળકોને શાળામાં ભણાવવાનું છે અને તે ઉંમરે તેની પાસેથી મજૂરી કરાવવામાં આવે છે અને જો તે મજૂરી કરે તો એ એક પ્રકારનો ગુનો છે એ બને છે। 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ પણ કાયદાનો ભંગ છે એ કહેવાય છે કે એ એની ઉંમર ભણવાની છે અને એની પાસે કામ કરાવડાવવામાં આવે છે। બાળ મજૂરી કોને કહેવાય તો કે 14 વર્ષથી નાના બાળકને કામ કરાવવામાં આવે, મજૂર તરીકે રાખવામાં આવે અથવા તો કામ કરાવવામાં આવે તો એ એક બાળ મજૂર કહેવાય છે અને બાળ મજૂરી કરાવી એ એક ગુનો છે। અને બીજું જોઈએ કે આવા બાળકો છે એ કામે લાગી જાય છે અને ભણતરમાં છે એ ધ્યાન દેતા નથી અને એની જિંદગી છે એ આખી ફેરવાઈ જાય છે। માટે છે એ 14 વર્ષથી નીચેના બાળકને પ્રાથમિક શિક્ષણ આપવું એ જરૂરી છે એ ગણવામાં આવે છે અને આપવું જ જોઈએ। હવે જોઈએ કે શ્રમ અને મહેનતાણ વિશે આપણે જોઈએ। શ્રમ અને મહેનતાણ કે એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરીએ રાખવામાં આવે છે અને પુરુષ અને જે મહિલા જે છે એમાં ભેદભાવ પણ રાખવામાં આવે છે કે કેવી રીતે તો કે ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પણ છે એ રાખવામાં આવે છે અને કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે પણ કરાવવામાં આવે છે, તેમને આ કામનું મહેનતાણ ખૂબ ઓછું છે એ આપવામાં આવે છે। જો પુરુષ છે, મહિલા છે, બાળક છે અને દિવ્યાંગ, આ ચારમાં પૈસા જે આપવાના હોય એને જે મજૂરી આપવાની હોય એમાં છે એ ભેદભાવ કરવામાં આવે છે। લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટેની લોકોએ તાલીમ છે એ આપી છે અને એ પગભર થઈ શકે એવા માટે એ માટેનું સરકાર દ્વારા છે એ કાર્ય કરવામાં આવે છે, અનેક યોજનાઓ છે એ કરવામાં આવે છે અને આવી યોજનાઓ છે એને અમલ પણ કરવામાં આવે છે। હવે આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ બને છે અને દિવ્યાંગ સ્ત્રીઓને, નાના બાળકોને અને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે એ એક અન્યાય ગણાય છે, આ એક અન્યાય ગણાય છે। હવે આપણે જોઈએ કે પુરુષ અને મહિલાની મજૂરી છે એ અલગ અલગ હોય છે, પુરુષને છે એ વધારે મજૂરી આપવામાં આવે છે, સ્ત્રીને છે એ ઓછી મજૂરી આપવામાં આવે છે, કામ છે એ બે પાસે સરખું લેવામાં આવે છે છતાં છે એ આવું કરાય છે, બાળકને છે એ બાળ મજૂર તરીકે કાર્ય કરાવે છે, કામ કરાવે છે, દિવ્યાંગો પાસે પણ સારું કામ લે અને ઓછા પૈસા આપે છે તો આ એક અન્યાય છે અને આ અન્યાય સામે પગલા છે એ લેવા જોઈએ। હવે જોઈએ લોકશાહીમાં સમાનતા કે લોકશાહી દેશમાં સમાનતાનો ખૂબ જ મહત્વ છે એ આપવામાં આવે છે।
અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે. આપણે કોઈને સમાન હક આપીએ તો આપણને સમાન હક છે એ મળી રહે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્વ છે એ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકનને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન હક મળતો નથી. કે કોઈ છે એ વિરોધ કરતા હોય, વિરોધ ક્યારે થાય છે કે જ્યારે એને સમાન હક મળી શકતો નથી. એટલે કે આવા અવલોકનના આધારે દયાભાવ રીતે છે એ જોવા મળે છે અને આંદોલન કરતા પણ જોવા મળે છે કે જ્યારે એને સમાન હક મળી શકતો નથી. આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ તે અંગે છે એ આપણે વિચારવું જોઈએ. તો જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ. આપણે શું વિચારી શકીએ કે જ્યાં જ્યાં સમાન હક નથી ત્યાં આપણે શું કરવું જોઈએ, શું પગલાં લેવા જોઈએ એના વિશે છે એ આપણે વિચારી શકીએ અને આગળના પ્રયત્નો છે એ કરી શકીએ. હું કરું ન કરી શકું એવો વિચાર છે એ ન કરવો જોઈએ કે મારાથી ન થાય, હું ન કરી શકું એવો છે એ વિચાર કરવો જોઈએ નહીં. સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય. એક જ સમાનતા છે, આ સમાનતા આપણને જોવા મળે છે કે આપણે પહેલા તો કોઈ પણ પબ્લિક પ્રોપર્ટી હોય, સરકારી જે કંઈ પણ વસ્તુ છે, પોસ્ટ ઓફિસ છે અથવા તો હોસ્પિટલ છે અથવા તો કોઈ પણ સ્કૂલ છે, સરકારી કોઈ ગાર્ડન છે, તો ત્યાં આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ તો આપણે બીજાને કહી શકીએ. તો એ હક આપણે ગણવો જોઈએ કે આપણો હક છે, એટલે આ બધું વસ્તુ છે એ આપણી જ છે, આપણા દ્વારા જ થયેલું છે, તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. તો એ હક પહેલા છે એ શરૂઆત આપણે ત્યાંથી કરવી જોઈએ. હવે અહીં કેટલીક વિગત આપવામાં આવે છે કે આ વિગતને આધારે આપ છે એ સમાનતા અંગે શું કરી શકો. તો કે મહિલાને ઓછી મજૂરી આપે, મહિલાને ઓછી મજૂરી આપે તો તમે શું કરો એ એક તમારી સામે પ્રશ્ન છે. વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો તમે શું કરી શકો, બાળ મજૂર જોવા મળે તો તમે શું કરી શકો, કે દિવ્યાંગ માટેની બસ માં સીટ છે એ રાખવામાં આવે છે અને એ સીટ ઉપર કોઈ અન્ય વ્યક્તિ બેસી જાય છે અને દિવ્યાંગ વ્યક્તિ જે હોય છે એને બેસવા ન દે તો તમે શું કરી શકો છો. આવા ઘણા બધા પ્રશ્નો છે એ તમારી સામે આવી શકે છે. તો તમારે એના વિશે છે એ વિચારવાનું છે કે તમે શું એના વિશે કરી શકો છો. કે મહિલાને ઓછું મહેનતાણું આપે તો શું કરી શકાય, દિવ્યાંગ વ્યક્તિ છે એની સાથે જો અન્યાય થતો હોય તો શું કરી શકાય, અને દિવ્યાંગ વ્યક્તિની સીટ ઉપર કોઈ બેસી જાય છે અને એને બેસવા નથી દેતું તો એની સામે તમે શું પગલાં લઈ શકો છો એના વિશે છે એ તમારે વિચારવાનું છે. કે આપણે એના માટે શું કરી શકાય, તો કે એને સમાન ન્યાય મળે એવું કાર્ય છે એ કરવું જોઈએ. એને પછી તમે શું કરી શકો છો એ તમારે વિચારવાનું છે કે આપણા દ્વારા એને હેલ્પ કઈ રીતે થઈ શકે છે. હવે આપણે જોઈએ અસમાનતા એ પડકાર છે. કે એક નાનું ગામ હોય છે એમાં ગામમાં પાણીના બે કુવા છે અને અહીં આખું ગામ બે ભાગમાં પાણી ભરે છે. બે કુવા છે એમાંથી આખું ગામ ભરે છે કે એક કુવામાંથી અડધું ગામ અને બીજા કુવામાંથી અડધું ગામ, એમ બે કુવામાંથી ભાગ પાડેલા છે કે આટલી વ્યક્તિએ એક કુવામાં પાણી ભરવું, આટલી વ્યક્તિએ બીજા કુવામાં, એમ બે ભાગ પાડેલા છે. સમય પસાર થતો જાય છે અને ગામના એક કુવામાં પાણી છે એ પૂરું થઈ જાય છે. હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી, એટલે કે બે ભાગ પાડેલા છે તો અડધી વ્યક્તિનો પાણીનો કુવો જે છે એમાં તો પાણી પૂરું થઈ જાય છે, તો એ વ્યક્તિઓ પાણી ક્યાંથી ભરશે, તો એને પાણી ભરવાની અગવડ થાય છે. હવે કુવામાં પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એક વિસ્તારના લોકોને તો બીજા વિસ્તારના ભરવા દેતા નથી. તો બીજાને એમ થાય ને કે જો અમે એ અડધા લોકોને પાણી ભરવા દેશું તો અમારા કુવાનું પાણી ખલાસ થઈ જશે, તો અમે ક્યાં ભરવા જઈશું. આ તો અસમાનતા કહેવાય.
समानता नो भंग थाय तेवो एकाज बनावती सामाजिक समरसता पर विघातक असर छे जोवा मळे छे। हवे कूवो जे छे के आखा गाम नो कूवो होय तो कोई एने ना कही शके ने के तमे एथी पाणी भरी शकशो नही। तो बीजा जे अढ़ा लोको हेरान थाय छे एने एक कूवामांथी ना कही शकाय ने छतां एने भरवा नथी देता भाग पाड़ेला छे के माटे तो ए एक समानतानो हक आपणने त्यां जोवा मळतो नथी। जेम के केटली वखत गामना के व्यक्तिगत प्रસંગોએ વરઘોડો કાઢવા મંદિર કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવામાં વિવાદ જોવા કે સાંભળવા આપણને મળે છે। આવી બાબતો સમાનતા સામે પડકાર છે કે ઘણા વ્યક્તિઓને છે વરઘોડો છે એ કાઢવા ન દેતા હોય મોટા લાઉડ સ્પીકર છે એ જોર જોરથી વગાડતા હોય આવા ઘણી બધી બાબતો હોય છે વિવાદ આપણને આપણી સામે આવતા હોય છે। આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરી અને સમાનતાના ભાવ સાથે વર્તન છે એ કરવું જોઈએ આપણે બધાએ સમજવું પડે તો જ છે આપણે બધાને સમાનતાનો અધિકાર મળી રહે છે। સમાજમાં આપણે જોઈએ કે સમરસતા જળવાઈ રહે તે માટેની સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્નો છે એ કરવામાં આવે છે કે આપણા સમાજમાં સમરસતા અને એકતા જળવાઈ રહે એ માટેના ઘણા કાર્યો છે સરકાર દ્વારા કરવામાં આવે અને દરેક સમાજમાં દરેક વ્યક્તિને અસમાનતાનો અધિકાર છે એ બંધારણ આપ્યો છે સમાનતાનો અધિકાર દરેક સમાજને છે એ સમાનતાનો અધિકાર સરકાર એટલે કે બંધારણમાં લખેલું છે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે જાગૃત થવું જોઈએ અને થવું જ પડશે એવું કહેવાય છે કે આપણને બધી જગ્યાએ છે સમાનતાનો હક મળી રહે છે તો એ માટે આપણે અત્યારે જાગૃતિ છે એ લાવવી જોઈએ કે જેથી કરી અને આપણને આપણો હક છે એ સારી રીતે મળી શકે અને આપણે હક છે એ સારી રીતે મેળવી શકીએ। અને હવે આપણે જોઈએ કે બાળ મજૂરી શ્રમ અને મહેનતાણું લોકશાહીમાં સમાનતા અને અસમાનતા એક પડકાર એના બાબતો જે આપણે અભ્યાસ કર્યો એની વાત છે એ ધ્યાને રાખી અને આપણે છે એ આગળ વધવું જોઈએ અને આપણો હક છે એ મેળવવો જોઈએ અને બીજાને છે જે હક મળે છે એ પણ આપણે આપવો જોઈએ એવી બધી વાત છે એ આપણે ધ્યાને લઈ અને આપણે જીવન છે એ પસાર કરવું જોઈએ। હવે આપણે વાત કરી પાઠ 14 લોકશાહીમાં સમાનતા એના વિશે છે આપણે અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થી મિત્રો હવે પછીના પીરિયડમાં આપણે સ્વાધ્યાય પોથીનું વર્ક કરીશું જે તમારે સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે અને સાથે સાથે પાકું પણ કરવાનું છે। જય મામા।